નમસ્કાર ટીવીના ગુજરાતીના ફેસબુક લાઈવ સાથે હું ખુશ્બુ આપ સૌને સમક્ષ ફરી એકવાર હાજર છું. આજે આપણે વાત કરવાના છીએ જસદણની. હાલ જસદણમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે. જસદણમાં આવતીકાલે પેટા ચૂંટણીનું મતદાન છે, પણ આખરે એક પેટા ચૂંટણી માટે, એક વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કેમ જે જાણીતા નેતાઓ છે તેઓએ ગઈકાલ સુધી ત્યાં પ્રચાર કર્યો, આખરે કેમ જસદણની જે બાયપોલ્સ છે, પેટા ચૂંટણી છે, બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે, આજે તેના ઉપર આપણે વાત કરીશું. જસદણનો જંગ મતદાન પર મદાર. ભાજપ માટે એ છે કે ગાંવ પર એક ધારાસભ્ય નહીં પરંતુ એક પ્રધાનનું પદ છે. જો કુંવરજી બાવળિયા હારે તો ભાજપે પ્રધાન ગુમાવવા પડે. આ પ્રચાર ભાજપ તરફથી પ્રચંડ ગયો, તો સામે કોંગ્રેસ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ નીકળ્યો છે. અત્યાર સુધી જસદણ બેઠક છે કોંગ્રેસનો ગઢ બન્યો છે, અને હમણાં જ્યારે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં જીતી લીધી છે, કે જો જસદણ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત થાય તો આજે વિધાનસભા ચૂંટણીમાં રાજ્યોની પણ જીત મેળવી છે, અને સાથે જોડીને અને જોઈ શકાય. અને 2019ની જે લોકસભા ચૂંટણી છે એ પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં એક જુસ્સો આવે. અને આજ મામલે વધારે વાત કરીશું. મારા સહયોગી સચિન પાટીલ અત્યારે જોડાયા છે જસદણથી. સચિન, અવાજ આવી રહ્યો છે મારો બરાબર? સચિન, તમને અવાજ આવી રહ્યો છે? હા ખુશ્બુ. સચિન, તમે અત્યારે જસદણમાં ઉપસ્થિત છો, થોડી પૂરતી ભૂમિકા અત્યારે જેટલા પણ દર્શકો છે એમને મેં બાંધી છે, પરંતુ ત્યાં અત્યારે કેવો માહોલ છે અને આખરે કેમ ભાજપ કોંગ્રેસ બંને માટે જસદણની જે પેટા ચૂંટણી છે એક પ્રતિષ્ઠાનો જંગ બન્યું છે? ખુશ્બુ, ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે, પણ પ્રજા પણ રાહ જોઈને બેઠી છે. જસદણ વિશે જે વિધાનસભા સીટ છે 72 નંબરની, ત્યારે અહીંયા જે બાયપોલ થવાના છે, બાય ઇલેક્શન જે થવાનું છે, એની અંદર બંને પાર્ટીઓના જે કહી શકાય કે જે પ્રાદેશિક એટલે કે પ્રદેશના જે નેતાઓ છે એ નેતાઓની આખી ફોજ અહીંયા છે. ફોજ એટલા માટે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે સ્થિતિ એવી છે કે જો એમના જે ઉમેદવાર છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે કુંવરજીભાઈ બાવળિયા, એ મંત્રી પદ એમણે લીધું હતું અને મંત્રી પદ બાદ એટલે કે 6 મહિનાની જે પ્રક્રિયા હોય છે, પ્રક્રિયા દરમિયાન ઇલેક્શન જે છે એ બાય ઇલેક્શન થતા હોય છે, ત્યારે ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે પણ છે. સાથે સાથે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે પણ છે કે 2019 લોકસભાની જે ચૂંટણી થવાની છે, એ લોકસભાની જે ચૂંટણી છે એની અંદર એ જે ચૂંટણી છે એના ઉપર આ પરિણામની અસર જોવા મળશે. કોંગ્રેસ માટે સ્થિતિ એવી છે કે કોંગ્રેસ જો અહીંયાથી પોતાનું ખાતું ખોલશે, કારણ કે જે પ્રકારે 3 રાજ્યોમાં જે ચૂંટણીના પરિણામો આવ્યા છે કોંગ્રેસમાં એક બુસ્ટઅપ છે. સાથે આ જે ઇલેક્શન છે એ ઇલેક્શનમાં જો કોંગ્રેસ જીતશે તો 2019 લોકસભા ચૂંટણી માટે એમને ગુજરાતમાં પણ એક બુસ્ટઅપ મળશે, કારણ કે 26 લોકસભાની સીટો ભારતીય જનતા પાર્ટીએ પોતાના હસ્તક કરી હતી જે 2014 લોકસભાની ચૂંટણી થઈ. હવે આ જે ચૂંટણી છે એ બંને માટે એટલા માટે પ્રતિષ્ઠાનો જંગ છે, એટલા માટે પ્રદેશનું સમગ્ર નેતૃત્વ બંને પાર્ટીઓનું અહીંયા કેટલાય દિવસથી જે એમની કહેવાય ચૂંટણીની જે કવાયત છે કવાયતમાં લાગ્યું છે. આજે તો હવે ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે, એટલે 1-to-1 જે કોન્ટેક્ટ છે, 1-to-1 કોન્ટેક્ટ જે છે એ હવે ઉમેદવારો અને જે નેતાઓ છે એ નેતાઓ અત્યારે કરી રહ્યા છે. બિલકુલ સચિન, ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આચારસંહિતા તો લાગી ચૂકી છે, અત્યારે પ્રચાર નથી થઈ રહ્યો, પરંતુ હાલ ત્યાં કેવો માહોલ છે, કેવી રીતે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે, સાથે જ ખાટલા પરિષદ છે એવો એક શબ્દ પણ સાંભળવા આપણને મળે છે, ત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે જસદણમાં હાલ? ખુશ્બુ, આ જે ચૂંટણી હોય છે ચૂંટણી લોકશાહીનો પર્વ છે, અને લોકશાહીના પર્વમાં આપ જુઓ તો આપણને 5 વર્ષનો જે સમયગાળો હોય છે 5 વર્ષના સમયગાળામાં આ પ્રકારે નેતાઓ આપણને નહીં જોવા મળે, આ પ્રકારે ઉમેદવારો આપણને નહીં જોવા મળે, પરંતુ મતદારો જે છે મતદારો પણ જે ઉમેદવારો છે ઉમેદવારોની જે છે એ પ્રક્રિયા ઉપર એમની જે ચૂંટણી પ્રચારની જે પ્રક્રિયા છે એના ઉપર નજર રાખતા હોય છે, એમની ભાષા પર નજર રાખતા હોય છે, એમના જે વાયદાઓ છે વાયદા ઉપર નજર રાખતા હોય છે. સામાન્ય દિવસોમાં અત્યારે જયારે ચૂંટણી પ્રચાર બંધ થયો છે ત્યારે અત્યારે તમે જોશો તો અવસર નાખ્યા હશે તો અવસર નાખ્યા પણ ક્યાંક રસ્તામાં જતા હશે, જેમ કે અહીંયા બજાર છે તો એ અહીંયાથી પણ જો
ગુજરશે તો અહીંયા ઉભા રહીને એમના મિત્રોને મળશે, કોઈ પણ જગ્યાએ નીચે બેસવાનું થશે તો નીચે બેસીને પણ એમની સાથે વાતચીત કરશે. કુંવરજી બાવળિયા પણ જે પહેલાથી પરંપરાગત રીતે એમની આ સીટ રહી છે કોંગ્રેસમાં હતા ત્યારથી, ત્યારે હવે એમના જે ચૂંટણી પ્રચાર છે, ચૂંટણી પ્રચારમાં પણ નેતાઓ આ જ પ્રકારની સ્થિતિમાં જોવા મળે, સામાન્ય લોકોની સાથે સામાન્ય રીતે બેસીને ચા પીવી, એમની સાથે વાતચીત કરવી, પછી એ ગામનો ચોરો હોય કે ખાટલા પર બેસીને વાત કરવાનું હોય, કોઈના ઘરે જઈને, કોઈની દુકાન પર જઈને, કોઈની લારી પર જઈને, ત્યારે આ જે મુલાકાતો છે એ મુલાકાતો હવે વન ટુ વન મીટિંગ સ્વરૂપે આખા જસદણ અને જસદણ વિછિયા જે વિધાનસભા ક્ષેત્ર છે, વિધાનસભા ક્ષેત્રમાં જોઈએ તો હમણાં નવાઈની વાત નહીં કહેવાય, પરંતુ ખરેખરી પરીક્ષા એમની આવતીકાલે છે. ખરેખરી પરીક્ષા આવતીકાલે એટલા માટે છે કે કેટલા મતદારોને આકર્ષવામાં એ સફળ થાય છે, જે ચૂંટણી થવાની છે, આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે આ ખરેખરી પરીક્ષા એમની આવતીકાલે થશે અને 23મી તારીખે એના પરિણામ એમને સામે આવી જશે. બિલકુલ, એટલે સચિનો કહી શકાય કે દામ શામ દંડ ભેદ બધી જ નીતિઓ તમામ પક્ષો દ્વારા અત્યારે ત્યાં અપનાવવામાં આવી છે, પરંતુ કાસ્ટ ફેક્ટર આ પેટા ચૂંટણીમાં કેવો રોલ ભજવશે, કારણ કે પાટીદાર બેલ્ટ ની પણ અસર એમાં જોવા મળશે, ત્યારે તમને શું લાગી રહ્યું છે કે જાતિ સમીકરણો છે એ કેવા સર્જાઈ રહ્યા છે ત્યાં? ખુશ્બુ, તમે પહેલા જે પ્રકારે કહ્યું કે સામ દામ દંડ ભેદ બધા જ પ્રકારના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ કરતી હોય છે. ગઈકાલની જ વાત કરવામાં આવે તો એઇમ્સ ની જે જાહેરાતની વાત છે, 650 કરોડના બિલ, વીજળીના બિલ જે ખેડૂતો માટે માફી કરવાની જે વાત છે, આ જે મુદ્દાઓ છે, મુદ્દાઓને પછી કોંગ્રેસ આક્ષેપ કરતી હોય તો કોંગ્રેસનું કહેવું એવું છે કે જ્યારે આ મુદ્દાઓ છે, ઇલેક્શન આવ્યું ત્યારે તમારે જાહેર કરવાની શું જરૂર પડી, એટલે તમે મતદાતાઓને આકર્ષિત અને લાલચ આપીને પોતાની તરફ લાવવાના પ્રયાસ કરો છો. કંઈક એ જ પ્રકારની વાત હવે ગઈકાલે સાંજે પણ જે પ્રકારે થયું કે લલિત કગથરા જે ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય છે, એમણે પાંચવડાના જે સરપંચ છે, સરપંચને ફોન કર્યો હતો અને ફોન કરીને એમને એ જ કહ્યું હતું કે તમે પૈસા લઈ લો. જે કથિત ટેપની જે વાત છે, આમાં હજુ સુધી એ પુરવાર નથી થયું ખુશ્બુ, એટલે એ વાત હું અહીંયા મેન્શન કરી દઉં, પણ જે આક્ષેપની વાત છે અને જે પ્રકારે પૈસા આપીને એમને મીટિંગ કરાવવાની કે પછી ત્યાં કાર્યકર્તાઓ ઉભા કરવાની જે સમગ્ર વાતચીત છે, ત્યારે સામ દામ દંડ ભેદ બધા જ પ્રકારના પ્રયાસો બંને પાર્ટીઓ તરફથી કરવામાં અહીંયા પણ આવી રહ્યા છે, એ પણ દેખાય છે. અને એક જે મુદ્દાઓ છે, મુદ્દાઓમાં ખાસ કરીને જે સ્થાનિક લોકોની જે સમસ્યાઓ છે, સ્થાનિક લોકોની જે આખી જે એમની જરૂરિયાતો છે, જરૂરિયાતો પર પણ ધ્યાન આપવામાં આવે એવી પણ લોકોની અપેક્ષા છે. બીજું તમે જે સવાલ પૂછ્યો એ કે કાસ્ટ ફેક્ટર કેટલું કામ કરશે, એ કાસ્ટ ફેક્ટરની વાત છે ખુશ્બુ, એમાં સ્વાભાવિક છે કે ભારતમાં અને ગુજરાતમાં જ્યાં પણ ચૂંટણી થતી હોય છે ત્યારે કાસ્ટ ફેક્ટર બહુ મોટું એમાં એક મહત્વનું પરિબળ સાબિત થતું હોય છે. હવે આ જે ચૂંટણી છે, ચૂંટણીમાં મતદારો શું જુએ છે, મતદારો કાસ્ટ ફેક્ટર જુએ છે કે નહીં, કારણ કે મતદાન જે પ્રકારે થવાનું છે, મતદાનની જે પ્રક્રિયા જે પ્રકારે થવાની છે, એમાં એની અસર સીધે સીધી જોવા મળશે. કેટલા પ્રતિશત મતદાન થશે એ પણ જોવાનું મળશે. સ્વાભાવિક છે, પાટીદાર બેલ્ટની વાત છે ત્યારે જે પ્રકારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે તો એની પણ અસર આમાં જોવા મળી શકે છે, કારણ કે કેટલાય ગામો એવા પણ છે જે પાટીદાર બહુલ્ય વિસ્તારો છે આપણે કહી શકીએ. હવે એ સિવાયના જે કાસ્ટ વાઇઝના જે ફેક્ટર્સ છે, એ ફેક્ટર્સ, કોળી ફેક્ટર્સની વાત કરવામાં આવે, બીજા જે ઓબીસી બીજા જે સમુદાયો છે એમની પણ વાત કરવામાં આવે, તો એ જે વોટિંગ પેટર્ન છે, વોટિંગ પર્સેન્ટેજ છે, એ વોટિંગ પર્સેન્ટેજ ઉપર આવતીકાલે બંને પાર્ટીઓની નજર હશે, કારણ કે એના ઉપરથી જે પરિણામ છે, પરિણામ આવતા પહેલાનું જે આકલન બંને પાર્ટીઓ કરતી હોય છે એ સ્પષ્ટ થશે. પરંતુ પરિણામ કોના તરફી આવે છે એ મતદાતાઓ જાતે નક્કી કરશે, એ પણ ઈવીએમમાં પોતાનો જે મતાધિકાર છે, મતાધિકારનો ઉપયોગ કરીને. ખુશ્બુ, સચિન, વાત થઈ સ્થાનિક સમસ્યાઓની, હમણાં આપણે એ ઉલ્લેખ થયો, પરંતુ જે પણ સ્થાનિક મુદ્દાઓ કરતા રાષ્ટ્રીય મુદ્દાઓ છે, રાષ્ટ્રીય પ્રહારો છે, એ વધારે રાષ્ટ્રીય પક્ષાએ, પરંતુ જસદણની લોકલ વાત કરીએ તો સ્થાનિક સમસ્યા લોકોને ત્યાં મળ્યા છે લોકલ, અને એ લોકોનું શું કહેવું છે, કઈ કઈ સમસ્યાઓ અત્યારે ત્યાંના લોકો સામનો કરી રહ્યા છે? ખુશ્બુ, જનતા ખૂબ શાણી છે, હોશિયાર છે, જનતાને ખબર છે કે લોકસભાની ચૂંટણી આવે છે એટલે હવે એ પ્રકારે પ્રચાર કરશે બંને પાર્ટીઓ, કારણ કે એમને લોકસભા માટે અત્યારથી માહોલ બનાવવાની જરૂર છે અને આ જે માહોલ છે, માહોલ ઉભો કરવાનો પ્રયાસ બંને પાર્ટીઓ કરી રહી છે. સ્વાભાવિક છે કે સ્થાનિક જે મુદ્દાઓ છે એમાં રોડ, રસ્તા, પાણી,
ગટર આ જે સુવિધાઓ છે એ સુવિધાઓ માટે લોકો વધારે અપેક્ષા જે છે એ નેતાઓ પાસે રાખતા હોય છે. પછી એ કનેક્ટિવિટીની વાત હોય તો કનેક્ટિવિટીને લઈને પણ, સાથે જ મહત્વનો મુદ્દો જ્યારે આખો જે બેલ્ટ છે, બેલ્ટમાં મેક્સિમમ જે છે એ ખેડૂતો છે, એટલે ખેડૂતોની જે સ્થિતિ છે એ સ્થિતિને લઈને કઈ પાર્ટી કયા ઉમેદવાર વાત કરશે એ પણ અહીંયા મહત્વનું ફેક્ટર રહેશે. પછી એ દેવા માફીનો મુદ્દો હોય, સિંચાઈનો મુદ્દો હોય, બિયારણનો મુદ્દો હોય, એમાં જે જીએસટી લગાવવાની વાત છે એ મુદ્દાઓ હોય, ત્યારે કોંગ્રેસ પોતાના વાયદા કરે છે, ભાજપ પોતાના વાયદા કરે છે, પણ મોટા ભાગે જે મુદ્દાઓ દેખાયા એ મુદ્દામાં રાષ્ટ્રીય મુદ્દાઓ દેખાયા, નહીં કે સ્થાનિક જે લોકોને સ્પર્શતા જે મુદ્દાઓ હોય છે એ મુદ્દાઓ. હવે એવામાં આજે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે, ચૂંટણી પ્રક્રિયામાં મતદારો ખૂબ એમને શાંતિથી સાંભળે છે, શાંતિથી સાંભળવાની સાથે સાથે મગજમાં પોતાનું મન બનાવીને બેઠા છે કે મારે મત કોને આપવો છે, ત્યારે આ જે લોકશાહીનો પર્વ છે એ લોકશાહીના પર્વનો કહી શકાય કે એનો જે પરચમ છે એ પરચમ જે લહેરાશે ત્યારે એ કોના તરફથી લહેરાશે એ હવે 23મી તારીખે નક્કી થશે. પરંતુ આવતીકાલે મતદાતાઓની પરીક્ષા છે, એના માટેની તૈયારીઓ હવે છેલ્લા જે ઘડીના કલાકો કહેવાય એ છેલ્લા ઘડીના કલાકો ને જોતા હવે કરી રહ્યા છે ઉમેદવારો અને પક્ષ. સચિન, હવે મતદાન ને ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે મતદાતાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? તે લોકો કેવી રીતે આખી જે પેટા ચૂંટણી જે થઈ રહી છે એને કેવી રીતે જોઈ રહ્યા છે? ખુશ્બુ, સ્વાભાવિક રીતે જે પ્રકારે મુદ્દાઓ મેં કહ્યા તમને, કારણ કે ખેડૂતોને સ્પર્શતા મુદ્દાની વાત હોય, બેરોજગારીને સ્પર્શતા મુદ્દાની વાત હોય, ત્યારે આ ફક્ત ગુજરાતનો કે ફક્ત જસદણ વિછીયા સીટનો મુદ્દો નથી, આ જે છે એ આખા ભારતભરની આ જ પ્રકારની સ્થિતિ છે. બેરોજગારોની વાત હોય કે પછી ખેડૂતોના પ્રશ્નોને લઈને એમના પ્રશ્નોની વાત હોય, ત્યારે આ જે મુદ્દાઓ છે મુદ્દાઓને લઈને સ્વાભાવિક રીતે મતદાતાઓ અને ખાસ કરીને મેં કહ્યું એ પ્રમાણે કે આ જે છે એ ખેડૂતોનો આખો જે મોટા ભાગનું અહીંયા ખેડૂતો જ છે, ત્યારે આ જે વિસ્તાર છે વિસ્તારમાં જે ખેડૂતોની વાત કરશે કે જે ખેડૂતોના ભલાઈની વાત કરશે, જે યુવાઓને રોજગારી અપાવવાની વાત કરશે કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અહીંયા ડેવલપ કરવાની વાત કરશે, આઈટીઆઈ ડેવલપ કરવાની વાત કરશે કે એના સિવાય બીજા જે ટેકનિકલ કોર્સિસ છે, ટેકનિકલ કોર્સિસ કોલેજ જે વિદ્યાર્થીઓને જોઈતી હોય, ત્યારે એ જે ટેકનિકલ કોર્સિસની કોલેજો છે કે પછી સાયન્સ કોમર્સ ના એડવાન્સ જે એજ્યુકેશનની જે વાત છે, ત્યારે આ બધા જ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને જનતા ધ્યાને રાખશે અને પછી જ મતદાન કરશે. કારણ કે જનતા પણ જાણે છે કે મતદાતાઓને વાયદાઓ કરીને પાર્ટીઓ જે છે એ જતી રહે છે, ઉમેદવારો નીકળી જતા હોય છે, પરંતુ ખરેખર જે એમને વોટ આપવાનો છે બેમાંથી એકને જે પણ એ ચૂંટવાના છે, ત્યારે એની પાસેથી અપેક્ષા એ છે કે એમના જે સ્થાનિક મુદ્દાઓ છે, કારણ કે એક નાના નાના ગામોનો સમૂહ હોય છે અને સમૂહ જ્યારે ભેગો થતો હોય છે ત્યારે એક વિધાનસભા ક્ષેત્ર બનતું હોય છે, શહેરોની અંદર નાના નાના વિસ્તારો ભેગા થઈને વિધાનસભાનો એક સમૂહ ક્ષેત્ર બનતું હોય છે, ત્યારે ગામના જે લોકો છે એ પણ હવે વિચારી રહ્યા છે કે કયા પ્રકારે કોણ એવી વાત કરે છે અને કોઈના વાયદાઓમાં દમ છે, એ દમખમ વાળા ઉમેદવારને તેઓ ચૂંટીને લાવશે. બિલકુલ, એટલે સચિન કહી શકાય કે જ્યારે બંને પક્ષોએ તમામ પક્ષોએ આ ચૂંટણી જીતવા માટે અત્યારે વાત છે કે જસદણ પેટા ચૂંટણીમાં જયારે મતદાનમાં ગણતરીના કલાકો બાકી છે ત્યારે જસદણ નો જે મહાસંગ્રામ છે તે હવે કઈ દિશામાં આગળ જઈ રહ્યો છે ફરીથી એક વખત આપ સૌને જણાવી દઉં કે જસદણમાં પ્રચાર પડઘમ તો શાંત થઈ ગયો છે, હવે ગણતરીના કલાકો જ બાકી છે મતદાનને અને રાહ જોવાઈ રહી છે જસદણના જનાદેશની, ત્યારે કેમ આખરે જસદણની જે આ પેટા ચૂંટણી છે તે આટલી મહત્વની બની ગઈ છે, પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે? કદાચ પહેલી વખત આવું થયું છે કે કોઈ બેઠકની પેટા ચૂંટણી માટે આટલો બધો ઉત્સાહ જોવા મળ્યો હોય. અને એમાં જોઈએ તો ભાજપ માટે શાખનો સવાલ એટલે છે કે દાવ પર એક ધારાસભ્ય નહીં પરંતુ એક પ્રધાનનું પદ છે. કુંવરજી બાવળિયા હારે તો ભાજપે પ્રધાન ગુમાવવા પડે અને એટલે જ ભાજપ તરફથી અહીંયા પ્રચાર પ્રચંડ કરવામાં આવ્યો. તો 2017ની ચૂંટણીમાં જસદણની બેઠક પર કોંગ્રેસની જ ટિકિટથી કુંવરજી બાવળિયા જીત્યા હતા અને ઘણા વર્ષોથી આ બેઠક કોંગ્રેસનો જ ગઢ રહી છે, પરંતુ હવે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપે પણ ઘણી કવાયત કરી, નેતાઓની ફોજ ઉતારી, તો સામે કોંગ્રેસ પણ એક કુંવરજી બાવળિયા સામે ભાજપમાં જે જોડાયા છે સક્ષમ નેતા છે અને કોંગ્રેસ પોતાના ગઢને બચાવવા માટે પણ એડી ચોટીનું જોર લગાવશે એ સ્વાભાવિક છે.
એટલે કોંગ્રેસે પણ મોટી સંખ્યામાં ધારાસભ્યો અથવા તો જે પ્રદેશના નેતાઓ છે તેમણે કેટલાય દિવસો સુધી જસદણમાં ધામા નાખ્યા અને ગઈકાલે તો સિદ્ધુ પણ આવ્યા અને ત્યાં તેમણે એક સભા યોજી. ત્યારે હવે આ તમામ જે કવાયત હાથ ધરવામાં આવી છે બંને પક્ષો તરફથી, આવતીકાલે જસદણ પેટા ચૂંટણીનું મતદાન છે, મતદાતાઓ છે જનાદેશ આપશે અને 23 તારીખે રવિવારે આપણને ખબર પડશે કે આખરે આટલા સમયથી જે બંને પક્ષો ત્યાં ધમા નાખીને રહ્યા હતા અને એડી ચોટીનું જોર લગાવ્યું તેનું પરિણામ શું આવે છે, જસદણનો જનાદેશ શું છે એ 23 તારીખે આપણને ખબર પડશે. જસદણની પેટા ચૂંટણીની તમામ હિલચાલ પર અમે નજર રાખતા રહીશું. તમારો પણ અભિપ્રાય તમે આ લાઈવની નીચે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો. લાઈવ પતી જશે, એન્ડ થશે એના પછી પણ આ કમેન્ટમાં તમે તમારો અભિપ્રાય જણાવી શકો છો. ફરીથી આજે આપણે મળીશું અને જોઈશું કે જસદણમાં આખરે હજી પણ કેવી રીતે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે અને કેવી રીતે લોકોને પોતાના તરફ કરવાનો ત્યાંથી પ્રયાસ કરાઈ રહ્યો છે. આજના ફેસબુક લાઈવમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું અને જાણીશું જસદણની તમામ હિલચાલ. મને આપશો રજા. નમસ્કાર.